એવા વ્યક્તિનું શું કરવું જોઈએ જે ડેડ સિરિયસ હોય ડેડ કે સિરિયસ તમે ગઈકાલે ડેડ સિરિયસ અત્યંત ગંભીર હોવાની વાત કરી હતી ને એક સમયની વાત છે બાસ્ત્રામાં એક સૂફી ફકીર રહેતા હતા બાસ્ત્રા જાણો છો તમે બાસ્ત્રા આ એક ઈરાકનું શહેર છે જે મોતીઓ માટે જાણીતું છે અથવા આજકાલ બોમ્બ મારા માટે જાણીતું છે જે પણ વસ્તુ માટે તો કોઈએ આવીને કહ્યું કે અમને કોઈ ઉપદેશ આપો તો તેમણે ના પાડી દીધી કોઈ ઉપદેશ નથી પછી બીજા કેટલાક લોકો પણ તેમની પાસે આવતા રહ્યા અને કહેવા લાગે અમને ઉપદેશ આપો એમણે કહ્યું કે કોઈ ઉપદેશ નથી હવે તે સૌને ઉપદેશ આપવા માટે ના પાડતા હતા એટલા માટે તેમનું નામ મોટું થઈ ગયું એક દિવસ કોઈ બીજા મહાન વિદ્વાન આવ્યા જેઓ તમામ ગ્રંથ અને બીજી વાતોમાં પંડિત હતા તેમણે આવીને આગ્રહ કર્યો કે તમારે ઉપદેશ આપવો જ પડશે તમારી પાસે કંઈક એવું છે જે બીજા કોઈ વિદ્વાન પાસે નથી એવું મને લાગે છે તમારે ઉપદેશ આપવો જ પડશે તમે તમારા સુધી સીમિત ન રાખો તો સુફી ગુરુએ તેમને જોઈને કહ્યું કે હું તમને ઉપદેશ નથી આપી રહ્યો એટલે નહીં કે હું આપવા નથી માગતો પરંતુ એટલા માટે છે કેમ કે તમે તૈયાર નથી વિદ્વાન બોલ્યા કે હું તૈયાર નથી હું જાતે જ અહીં આવ્યો છું હું જ તમને પૂછી રહ્યો છું અને તમે કહી રહ્યા છો કે હું તૈયાર નથી હું તમને જે ઉપદેશ આપીશ તમે તે લેવા નહીં ઈચ્છો તેમણે કહ્યું શું ઉપદેશ છે શું તમે તેના માટે તૈયાર છો હું કોઈ પણ વસ્તુ માટે તૈયાર છું તો તો સુફી ગુરુ અંદર ગયા અને ત્યાંથી એક ગંદા કાપડનો ટુકડો લઈ આવ્યા અને તેમને આપીને કહ્યું કે આને લંગોટની જેમ પહેરી લો પોતાના બધા સાફ અને સારા કપડા ઉતારી દો અને લંગોટની જેમ પહેરી લો વિદ્વાને તે મેલા કપડા ટુકડાને જોઈને બોલ્યા આ કપડા ને એટલું જ નહીં હું તમને ખાલી ડબ્બો અને દોરી પણ આપીશ તેને તમારા ગળામાં પહેરી લો અને હું તમને મીઠી ગોળીઓ પણ આપીશ પીપરમેન્ટ પછી તમે બજારના રસ્તા તરફ નીકળી જાઓ છોકરાઓ તમને જોઈને હેરાન કરશે પથ્થરો મારશે જે પણ તમને પથ્થર મારે તમે તેને એક પીપરમેન્ટ કાઢજો અને હસતા હસતા તેને એક પીપરમેન્ટ આપી દેજો વેદવાન બોલ્યા આ તો મોટી મૂર્ખામી ભરેલી વાત છે જો હું આવું મૂર્તા ભરેલું કામ કરવા લાગીશ તો આ શહેરમાં મારું શું થશે મેં કહ્યું હતું તમે ઉપદેશ ગ્રહણ કરવા માટે તૈયાર નથી કેમ કે સવાલ એ જ છે શું તમારે તમારી પસંદનો ઉપદેશ જોઈએ છે અથવા તમને એવો ઉપદેશ જોઈએ છે જે તમને રૂપાંતરિત કરી દે સવાલ બસ આ જ છે તો હવે તમે એ સવાલ પૂછી રહ્યા છો કે હું ડેડ સિરિયસ છું બહુ ગંભીર છું તો સૌથી પહેલા તમારે પોતાની જાતને નોન સિરિયસ કે પ્રસન્ન કરવી પડશે જે શક્ય નથી તો તમારી જાતને નોન સિરિયસ કરવાનો એક જ ઉપાય છે કે તમે કેટલીક મૂર્ખામી ભરેલી વસ્તુઓ કરો શું તમે કરી શકો છો શું તમે અત્યારે ઊભાથી નૃત્ય કરી શકો છો કરો થોડું ભારતીય ઢબે ભારતીય નૃત્ય ના તમારે ભારતીય નૃત્ય કરવાનું છે જો તમે થોડા ઓછા સિરિયસ દેખાઈ રહ્યા છો ઓછામાં ઓછું ડેડ તો નથી સિરિયસ છો પરંતુ ડેડ તો Just loosen up your life a little bit. પોતાના જીવનને થોડું મુક્ત કરો થોડું વધુ હસો પોતાને આસપાસના લોકોની સાથે મેળવો એવા કામ કરો જે તમને બહુ જરૂરી નથી લાગતા એવા કામ રહેવા દો જે તમને બહુ જરૂરી લાગે છે નાના નાના કામ કરો તમારા માટે સીધા સરળ કામ કરવા બહુ જરૂરી છે જો તમે જીવનમાં બહુ જરૂરી કામ જ કરતા રહેશો તો ડેટ સિરિયસ જ થઈ જશો બર્ટ્રેડ રસલ એ જે એક અંગ્રેજ હતા બોટર રસેલે કહ્યું જો તમને લાગે કે તમે કોઈ બહુ જ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છો તો રજાઓ લેવાનો સમય આવી ગયો છે રજાઓનો અર્થ ભારત આવવાથી નથી દરેક દિવસ ચોવીસે કલાક તમારે રજા લેવી જોઈએ પોતાની સિરિયસનેસથી સિરિયસનેસ એટલા માટે આવે છે કેમ કે તમે પોતાને વધુ મહત્વ આપો છો તમે પોતાને એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનો છો હું ઈચ્છું છું કે તમે પોતાને આ અસ્તિત્વમાં ધૂળના એક રચકણ તરીકે જુઓ કાલે સવારે જો ગાયબ થઈ જાઓ ચોક્કસ ભારતમાં કોઈ તમને યાદ નહીં કરે અહીં સુધી ઓસ્ટ્રેલિયામાં પણ વધુ લોકો ચિંતા નહીં કરે થોડા મુઠ્ઠીભર લોકો યાદ કરશે અને તેઓ પણ થોડા દિવસોમાં ભૂલી જશે છે કે નહીં ઉફ કુદરત ઉફ કરે છે તમે ચાલ્યા જશો અને આ દુનિયાને કંઈ નહીં થાય બધું સારી રીતે ચાલતું રહેશે તમારા ન હોવા છતાં પણ દરેક વ્યક્તિને પોતાના જીવનની દરેક ક્ષણમાં આના પ્રત્યે જાગૃત રહેવું જોઈએ તેનાથી કોઈ ફરક નથી પડતો કે સમગ્ર દુનિયા તમારા વિશે શું બોલે છે તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કેટલું મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છો તમારે એ સમજવું જોઈએ કે કાલે સવારે તમારા વિના પણ સંસાર ખૂબ જ ખુશીથી ચાલશે પછી ભલે તમે કોઈ પણ હો છે કે નહીં જો તમે પોતાને સતત એ યાદ અપાવતા રહેશો તો તમારી પાસે સિરિયસ થવાનું કોઈ કારણ નહીં હોય ડેડ હોવાનું તો બિલકુલ જ નહીં અને હમણાંથી મૃત ન થાવ તેના માટે પણ સમય આવશે અત્યારે તો જીવતા રહેવાનો સમય છે